गुजरात प्रदेश कांग्रेस प्रवक्ता मनहरभाई पटेल की अध्यक्षता में बोटाद खाते प्रेस कॉन्फ्रेंस नु आयोजन करवामां आवी रह्युं छे। छेल्ला 27 दिवस थी कृषि आंदोलन चाली रह्युं छे अने खेडूतो ठूठवाती ठंडी में दिल्ली नी बॉर्डर पर बैठा छे अने सरकार मीट मारीने बैठी छे कि आंदोलन क्यारे पूर्ण थाय, परंतु आंदोलन वधु ने वधु उग्र बनी रह्युं छे। केन्द्र सरकार ना 3 कानून पारित करवामां आवे छे जेना विरोध में खेडूतो आंदोलन चलावी रह्या छे। केन्द्र सरकार ना कृषि कायदाना विरुद्ध में दिल्ली खाते खेडूतो द्वारा विरोध प्रदर्शन थई रह्युं छे, जेमां 33 जेटला खेडूतोना मौत पण निपज्या छे। हजारोनी संख्यामां खेडूतो रोड पर उतरी आवे छे। आ 3 काळा कायदाना विरोधमां विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। खेडूतोना आंदोलनमां गुजरात प्रदेश कोंग्रेस समिति द्वारा पण समर्थन जाहेर करी खेडूतोनी मांगणीने योग्य ठेरवी सरकार द्वारा तात्कालिक कृषि बिल रद्द करी खेडूतोनी मांग मुजब योग्य करवानी मांग करवामां आवी हती। आजे बोटाद खाते प्रेस कॉन्फरन्स योजी कांग्रेस प्रदेश प्रवक्ता मनहरभाई पटेल द्वारा जाहेरात करवामां आवी छे कि हवे गुजरातना खेडूतो पण सामेल थशे आ आंदोलनमां अने तेओ पण दिल्ली पहोंचशे तेम तेमणे જણાવ્યું અને આંદોલનને સમર્થન જાહેર કરવામાં ઈકેડા કરે તો એ માનસિકતા આ સરકારની છે કે વેપારીને સંગ્રહખોરીની છૂટી આપો એટલે અનાજ ધાન તેલ અને કઠોળ આની છૂટી આપી એટલે એ લોકોને કોઈ પણ જથ્થો માલ તમારો સ્ટોક કરી શકશે એ તો ઓટોમેટિકલી છે કે કોણ ખરીદ શકે એવો લોકો જથ્થો કોણ કોઈ ખરીદ શકે ખેડૂતો કે કરી શકે એટલે પ્રશ્ન એ છે કે ત્રણેય કાયદા એકબીજાને જોડાયેલા છે અને ત્રણે ત્રણ કાયદાની અંદર એવી કોઈ જગ્યા નથી અને બિનજરૂરી રીતે કાયદા મૂકેલા છે ખેડૂતને ફાયદા સમજાવવા એના કરતાં તો બેટર છે કે ખેડૂતને જે ચાલે છે એને ચાલવા દઈને એમાં સુદૃઢતા કેમ આવે જે એપીએમસીમાં સુદૃઢતા કેમ આવે જે રીતે માર્કેટનું માળખું છે એમાં સુદૃઢતા આવે જાય એની ભલામણ તો સતત ને સતત કોંગ્રેસ કરતી રહી છે। આ કાયદો રદ થયો એવો ભારતની 135 કરોડ જનતાનો માંગણી જનતાની માંગ જે પોતે પોતાના થાળીમાં અન્ન ખાય છે એ અન્ન જે આરોગતા હોય એના અહિતની વાત આ કાયદામાં પડી છે એ ધીરે 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 આજે ખેડૂત બહાર આવ્યો ખેત મજૂર બહાર આવ્યો રાજકીય પક્ષો બહાર આવ્યા તમામ લોકો સંસ્થાઓ બહાર આવી ઓફિસરો બહાર આવ્યા ટ્રાન્સપોર્ટેશનનો વકીલો બહાર આવ્યા અને કઈ ને કઈ રીતે એ લોકોનો વિરોધ કરવાની જે જે ભાવના જે છે જે લોકોની એટલે કઈ ને કઈ રીતે પારિતોષિકો હતા એને પાછા આપ્યા કોઈ ને કોઈ એવોર્ડ મળ્યા હતા એ લોકોએ પાછા આપ્યા તો સરકારને જવાનો પણ એ પોતે બોલવા માંડ્યા કે નહીં આ કાયદો એ ખેડૂતના અહિતની વાત છે। તો આટલા બધા લોકો જ્યારે ખેડૂતના સમર્થનમાં નીકળ્યા હોય ત્યારે સરકારને એવું કેમ બોલી શકાય કે આ ખેડૂતોને ભ્રમિત કરે છે આ ખેડૂતને ભ્રમ ફેલાવે છે એટલે ખેડૂત સાથેનો ઉચિત વ્યવહાર નથી કરતી ખેડૂતને ખાલિસ્તાની કહેવા ખેડૂતને પાકિસ્તાની કહેવા ખેડૂતને દેશદ્રોહી કે રાષ્ટ્રદ્રોહી કહેવા આ માનસિકતા એના મંત્રી એમ બોલે છે કે આ કમિશન ખોરો છે અને કોઈ મંત્રી એમ બોલે છે કે આ જે ખેડૂતો છે એ ખેડૂતો જ નથી અંદર કોઈ બીજા છે આ માનસિકતાથી રાજ કરતા પહેલા સરકારે આ વાતને સંવેદનાથી જોવાનું જરૂર છે। ખેડૂત છે અને ખેડૂતની સમજ છે એ એના કાયદામાં શું કામ નુકસાન થાય ખેડૂત ખેતરની બહાર શું કામ નીકળે આ વાત અંતે એક વાત છે કે ખેડૂતો પોતાના ખેતીના અસ્તિત્વ માટે લડે છે અને સત્તાધીશો પોતાની ખુરશીના અસ્તિત્વ માટે લડે છે આ લડાઈ એની છે। આજે બોટાદ ખાતે અમારા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી રમેશભાઈ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી જગદીશભાઈ ગાળિયા અને કોંગ્રેસના અમારા આગેવાનો સાથે બોટાદ ખાતે પ્રદેશ સમિતિની સૂચનાથી આ દેશની અંદર જે રીતે 3 કાળા કાયદા કૃષિ વિષયક વસ્તુને લઈ અને જે ભારતીય જનતા પાર્ટીએ પ્રસાર કર્યા છે એનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે। આ વિરોધને લઈને કોંગ્રેસ પક્ષ એક સંવેદનાથી ખેડૂતોની સાથે ઊભો રહેવાનો એક સાત્વિક પ્રયત્ન કરી રહ્યો છે। અમે ઈચ્છીએ છીએ કે આ કાયદાઓ જે છે એ ખેડૂતોના અહિત કરનારા છે અને વહેલી તકે પાછા ખેંચાય અને જે 2.5 મહિનાથી જે ખેડૂતો જે રોડ ઉપર છે ખેતરમાંથી બહાર નીકળ્યા છે જે પોતાની લાગણીઓ કરતાં આ પરિસ્થિતિની અંદર 33 જેટલા ખેડૂતોના એ શહાદત થઈ છે હું આ દેશના જે ખેડૂતો ઓછા થાય છે એની પણ એક ગંભીરપણે ચિંતા કરું છું અને કોંગ્રેસ પક્ષ ચિંતા કરે છે કે હવે પછી નાજુક પરિસ્થિતિ ના બને દેશ માટે એટલે કાયદાઓ પાછા ખેંચવા માટેની અમારી વિનમ્ર વિનંતી છે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને। અચ્છા આ કાયદા પાછા નહીં ખેંચાય તો આગળની કોંગ્રેસ પક્ષ તરફ કેવી રણનીતિ? હું એવું માનું છું કે આ સત્યની લડાઈ છે આ કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉછળવા માટેની ઉછલાવવા માટેની લડાઈ નથી આ નરેન્દ્ર મોદી માટે કે વડાપ્રધાનની સામેની લડાઈ નથી આ લડાઈ કોંગ્રેસ ભાજપની નથી આ લડાઈ ખેતી અને ખેતીના અસ્તિત્વનો સવાલ છે
અને એની સામે આ દેશની સત્તારૂઢ પાર્ટી જે ઘમંડ જે રાજ કરે છે એ ઘમંડી એ માનસિકતા સામે લડાય છે. અને હું માનું છું કે આપણે ઇતિહાસના પાના ઉપર લખ્યું છે કે સત્યની હંમેશા જીત થતી હોય છે અને ખેડૂતોની આ સત્યની બાબત છે અને બંધારણે આપેલા હકો મુજબ જે ખેડૂતો લડી રહ્યા છે ત્યારે મને પાકો વિશ્વાસ છે કે ખેડૂતો આમાં જીતશે અને કાળા કાયદાઓ જે છે એ ભારતીય જનતા પાર્ટીને ફરજ પડશે પાછા ખેંચવા. આ કાયદાઓ જે બનાવવામાં આવેલા છે એમાં સુધારી છો છો કે એને રદ જ કરવાની માંગણી છે? નહીં, આ કાયદાઓની અંદર ત્રણ કાયદાઓ જે છે એનો પહેલો કાયદો એવું બતાવે છે કે ખેડૂતોને MSP મળવી જોઈએ. એ કાયદાની અંદર એવું કોઈ જગ્યાએ સ્પેસિફાય નથી કે ખેડૂતને MSPની બાંહેધરી આપતા હોય કે કાયદાકીય રીતે એને વણતા હોય. એ જે ભારતીય જનતા પાર્ટી તરકટ કરે છે ને જે દ્વિધા ફેલાવે છે જે ભ્રમ ફેલાવે છે કે અમે તમને લેખિતમાં ગેરંટી આપશું. કાયદો તો બની ગયો છે, પછી પાછળથી લેખિતમાં ગેરંટી કોઈ એવી માનસિક રીતે કે કોઈ સમજવા માટે કોઈ તૈયાર નથી, એટલે એ ખેડૂતોને ભ્રમ ફેલાવે છે. બીજો કાયદો જે છે એ કરારી ખેતી છે. ખેતીવાડીને ખેડૂતોને નાના અક્ષરથી કરારો કરશે અને ખેડૂતોને એની સાથે દસ્તખત કરાવશે અને ભૂતકાળના ગુજરાતના સાઉથ ગુજરાત ઉત્તર ગુજરાતના ખેડૂતો જે મુશ્કેલી ભોગવી છે એની દિલ્હી સુધી અને સુપ્રીમ કોર્ટમાં સુધી મેટર ગઈ અને ખેડૂતો પરેશાન થયા એ પણ આપણને અનુભવ છે. અને ત્રીજો કાયદો છે સંગ્રહખોરીનો કાયદો. આ દેશની અંદર સંગ્રહખોરી ઉપર જ્યારે કોંગ્રેસની સરકારો હતી ત્યારે લોકોને એક ડુંગળીનો ભાવ છે એ ખેડૂત પકવે છે ત્યારે એની જે ખર્ચ છે અને એના ઉપરનો યોગ્ય નફો લગાવી અને જે ખેતરમાં